નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી શાળાની અંદર આ વિડિયો લેક્ચરમાં તમારું સૌનું સ્વાગત છે. આજે આપણે વર્ગ છ ની અંદર, અત્યારે જે આપણો વર્ગ છે એ વર્ગ છ, બરાબર? તો આ વર્ગ છ ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો આપણો જે ટોપિક છે એ સામાજિક મૂલ્ય. કયું છે? સામાજિક મૂલ્ય. આપણે સાતમા પ્રકરણનો અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે. સાતમા પ્રકરણની અંદર આપણે મૂલ્યના પ્રકારો વિશે ચર્ચા કરી રહ્યા છે. એ પ્રકારોમાં એટલે કે પાંચમા વર્ગની અંદર આપણે મૂલ્યનો પહેલો પ્રકાર એવો જોશું, શારીરિક મૂલ્ય, બરાબર? આજના આ વર્ગની અંદર આપણે બે મૂલ્ય ભણવાના છે, એક સામાજિક મૂલ્ય અને એક આધ્યાત્મિક મૂલ્ય. આ બે વર્ગ વિશેનો અભ્યાસ કરવાના છે. ચાલો તો જોઈએ. સામાજિક મૂલ્ય કોને કહેવાય? તો કે ભાઈ, સમાજ સાથેની જે પ્રવૃત્તિઓ છે એની સાથે આપણે જોડાયેલા રહીએ, વ્યવહારની અંદર આપણે જે કાર્ય કરવાના આવતા હોય એ વ્યવસ્થિત નિભાવીએ, તો આ દરેક કાર્ય સંબંધિત જે મૂલ્ય છે એના સામાજિક મૂલ્ય કહેવાય. ઉદાહરણ આપણે જોઈએ કે એમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો સામાજિક મૂલ્ય તરીકે સામાજિક સંપર્ક, સામાજિક સમિતિઓનો હોય, તો સમાજની કોઈ સમાજના કોઈ પણ કાર્ય થતા હોય તો એનો સંપર્ક કરીએ એને સામાજિક મૂલ્ય કહેવામાં આવે છે. સામાજિક કોઈ પણ પ્રવૃત્તિ, સમાજને ઉપયોગી, સમાજનો વિકાસ થાય એના માટે થતી કોઈ પણ પ્રવૃત્તિ, ઉદાહરણ તરીકે કે ભાઈ દરેક ગામની અંદર સરકારી દવાખાનું હોવું જોઈએ, એનાથી શું થાય કે ભાઈ ગામડાનું સ્વાસ્થ્ય, ગામડાના જે લોકો છે એનું સ્વાસ્થ્ય સારું રહે છે, તો આ એક સામાજિક કાર્ય છે, સામાજિક પ્રવૃત્તિ છે, તો આનું મૂલ્ય પણ કેવું થયું? સામાજિક મૂલ્ય છે. પછી વ્યવહાર, તો કે સમાજનો વિકાસ થાય એના માટે કેટલાક વ્યવહારની અંદર સમાજને ઉપયોગી એવા કાર્યો છે આપણે કરીએ, તો એ વ્યવહારિક મૂલ્ય પણ કેવું છે? સામાજિક મૂલ્ય છે. એના કેટલાક ઉદાહરણો જોઈએ તો કુટુંબ, કુટુંબને લગતી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ કુટુંબ, બરાબર? કુટુંબ નું સર્જન કરવા માટે આપણને ખ્યાલ છે કુટુંબની અંદર ઘણા બધા સંબંધો છે, બરાબર? કુટુંબના પારિવારિક સંબંધો સાથે જોડાયેલા છે, આ ઉપરાંત સમાજની વ્યક્તિ સાથે પણ આપણા કેટલાક સંબંધો હશે. એમાં આપણો કુટુંબની અંદર જે સંબંધ હોય એ પરિવાર સાથે જોડાયેલો હોય એમાં એક સંબંધ છે લગ્ન સંબંધ, આ ઉપરાંત મૈત્રી સંબંધ, સામાજિક સેવાના કાર્યો હોય, આપણી જે સમાજ પ્રત્યેની કર્તવ્ય ભાવના હોય, સાંસ્કૃતિક સંગઠન અથવા જે સંસ્થાઓ છે જે સમાજના વિકાસ માટે થઈને કાર્ય કરે છે, આ બધા એનું મૂલ્ય કેવું છે? સામાજિક મૂલ્ય છે. તો આ સામાજિક સંસ્થાઓ છે, બરાબર, એના એક સભ્ય તરીકે આપણે શું કરવાનો? એમાં ભાગીદાર બનવાનો, સહયોગ આપવાનો છે. સારું, તો અહીંયા આ બધા કાર્યો કરીએ તો એ બધા કાર્યનું મૂલ્ય કેવું છે? સામાજિક મૂલ્ય. તો સામાજિક મૂલ્યના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. હવે ત્રીજું જે મૂલ્ય છે એ મૂલ્યનું નામ છે આધ્યાત્મિક મૂલ્ય, બરાબર? વિદ્યાર્થી મિત્રો, સામાજિક મૂલ્ય વિશે તમને સમજાઈ ગયું હશે. જરૂરી લાગે એવા ટોપિક તમારે બુકમાં લખવાના છે, તમારે એક બે વાર લખશો, પાકા કરશો, બરાબર, તો યાદ રહી જશે. ને હવે પછી જે ટેસ્ટ આવે છે એની અંદર આને લગતા પ્રશ્ન હશે, હોમવર્કની અંદર પણ આને જ લગતા પ્રશ્ન હશે, તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. સારું, હવે ત્રીજો પ્રકાર છે આધ્યાત્મિક મૂલ્ય. આધ્યાત્મિક શબ્દ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ ઈશ્વર સાથે, ધર્મ સાથે સંકળાયેલી બાબત છે, બરાબર? તો ધર્મ સાથે જેટલી જેટલી બાબતો, જેટલી પ્રવૃત્તિઓ સંકળાયેલી છે બધાનું મૂલ્ય કેવું છે? આધ્યાત્મિક મૂલ્ય છે. જોઈએ, ધાર્મિક પ્રવૃત્તિઓ, ભક્તિ, બરાબર? તો આ ભક્તિ સાથે કોઈ પણ પ્રવૃત્તિ હોય સંકળાયેલી હોય, બરાબર, આ ધાર્મિક પ્રવૃત્તિ, એનું મૂલ્ય કેવું? આધ્યાત્મિક મૂલ્ય. સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ, તો સર્જનાત્મક ની અંદર શું થાય? તો ચિત્રનું સર્જન કરવું, જેની પાસે સર્જન શબ્દ એવો લાગી જાય કે ચિત્રનું સર્જન કરવું, કોઈ મૂર્તિનું સર્જન કરવું, બરાબર? તો ચિત્રકલા, સંગીત કલા, આ કલા પ્રવૃત્તિ છે, બરાબર? નૃત્ય કલા, બરાબર છે? તો આ બધી પ્રવૃત્તિ દ્વારા જે આપણને મૂલ્ય પ્રાપ્ત થાય છે એ મૂલ્ય કેવા છે? આધ્યાત્મિક મૂલ્ય છે.
ઉદાહરણ તરીકે આપણે ધાર્મિક ની વાત કરીએ, ધાર્મિક મૂલ્ય ની અંદર ઈશ્વર કે દેવી તત્વની ઉપાસના, શું કીધું? ઈશ્વર કે દેવી તત્વની ઉપાસના શેના દ્વારા થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખ્યાલ છે કે આપણે શાળાની અંદર પ્રવેશ કરીએ એટલે સૌપ્રથમ આપણે પ્રાર્થના બોલીએ છીએ, તો આ શું છે? ઉપાસના થઈ, શું થાય? ઉપાસના. તો દેવી તત્વની ઉપાસના કરીએ છીએ તો એ કેવી પ્રવૃત્તિ છે? ધાર્મિક પ્રવૃત્તિ છે. આ ઉપરાંત ઘણા ઋષિ મુનિઓ, ઘણા સંતો, બરાબર, તો આ વ્યક્તિઓ છે આત્મ સાક્ષાત્કાર માટે જે કાર્ય કરે છે. તો કેવા કાર્ય કરે છે? તો કે યોગ કરે છે. શું કરે છે? યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ યોગના 8 અંગો છે. તો આ યોગ કરે છે શેના માટે? આત્મ સાક્ષાત્કાર, બરાબર, પોતાના સૂક્ષ્મ સ્વરૂપને ઓળખવા માટે જે કાર્ય કરે છે એને આત્મ સાક્ષાત્કાર એવું કહી શકાય છે. ધ્યાન, કોનું ધ્યાન? તો કે ઈશ્વરનું ધ્યાન. ધ્યાન કરતા સમાધિ આપણે એવું કહી શકીએ. તો આ સમાધિ પણ, આ સમાધિનું મૂલ્ય પણ કેવું છે? આધ્યાત્મિક મૂલ્ય છે. તો વર્ષોથી ઘણા ઋષિ મુનિઓ છે એ સમાધિમાં બેઠેલા છે, ઈશ્વરનું ધ્યાન કરી રહ્યા છે. તો આવી બધી જે પ્રવૃત્તિઓ છે એનું મૂલ્ય કેવું છે? આધ્યાત્મિક મૂલ્ય છે. હવે આ ઉપરાંત સત્ય શોધનની બૌદ્ધિક પ્રવૃત્તિ, કે કઈ વસ્તુ સાચી છે, શું સત્ય છે, શું અસત્ય છે, તો આ સત્યને શોધવા માટે જે આપણે બૌદ્ધિક પ્રક્રિયા કરીએ છીએ, જે ચિંતન કરીએ, જે મનન કરીએ છીએ, તો આ પ્રવૃત્તિ પણ કેવી કહેવાય? આધ્યાત્મિક પ્રવૃત્તિ કહેવાય. તો આ પ્રવૃત્તિનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો આધ્યાત્મિક છે એવું કહી શકે. સંગીત, તો સંગીત શું છે? એ કલા છે. હમણાં તમને ઉદાહરણ સમજાવ્યું, સંગીત કલા, નૃત્ય કલા, ચિત્ર કલા, શિલ્પ કલા, આ દરેક બાબતો છે, આ જે દરેક પ્રવૃત્તિ છે કેવી છે? સર્જનાત્મક, કલા સાથે સંકળાયેલ પ્રવૃત્તિ છે. તો એનું મૂલ્ય કેવું છે? આધ્યાત્મિક મૂલ્ય છે. હવે આપણે જોઈએ આ સિવાયના આ મુખ્ય બે, આ ત્રણ મૂલ્યના પ્રકાર જોયા. શારીરિક મૂલ્ય જોયું, સામાજિક મૂલ્ય જોયું અને આધ્યાત્મિક મૂલ્ય જોયું. ત્યારબાદ કેટલાક બીજા પણ મૂલ્ય છે જેના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં શૈક્ષણિક મૂલ્ય, તો શિક્ષણની અંદર કઈ કઈ બાબત આવે? તો સૌપ્રથમ પહેલી બાબત, નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરો, તો એનું મૂલ્ય શૈક્ષણિક મૂલ્ય છે. પછી બીજું શૈક્ષણિક મૂલ્યની અંદર ગુરુ એટલે કે શિક્ષકનો આદર કરવો, તો એ પણ કેવું મૂલ્ય છે? શૈક્ષણિક મૂલ્ય છે. આ ઉપરાંત આપણે જોઈએ રાજકીય મૂલ્યો. રાજકીય મૂલ્યો કોને કહેવાય? તો આપણને ખ્યાલ છે કે ભાઈ 18 વર્ષ અથવા 18 વર્ષથી વધારેની જે ઉંમરની વ્યક્તિ છે એને મત આપવાનો અધિકાર મળે છે, એટલે કે મતાધિકાર. ત્યારબાદ વાણી સ્વાતંત્ર્ય, એટલે કે આપણે દરેક વ્યક્તિ આપણને ગમે તે વાણી બોલી શકે એવી સ્વતંત્રતા આપણને ભારતના બંધારણ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રભક્તિ, દેશ સેવાનું કાર્ય, તો આ બધા કાર્યો છે એના મૂલ્યો કેવા છે? રાજકીય. રાજકીયનો અર્થ દેશ માટે, દેશના કલ્યાણ માટે જે આપણે કાર્ય કરીએ છીએ એનું મૂલ્ય કેવું છે? રાજકીય મૂલ્ય છે. છેલ્લું મૂલ્ય આપણે જોઈએ કે આર્થિક મૂલ્ય. તો આર્થિક મૂલ્ય એટલે શું? આર્થિક એટલે નાણાં, નાણાંની સાથે જે પ્રવૃત્તિ સંકળાયેલી છે એનું મૂલ્ય આર્થિક છે. તો નોકરી, કોઈ પણ નોકરી કરીએ છીએ તો એ નોકરીનું મૂલ્ય આર્થિક છે. શું કામ? કે નોકરી દ્વારા આપણે શું મળવાનું છે? શું મળવાનું છે? નાણાં, પૈસા. પૈસા એટલે આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ દ્વારા નાણાં પ્રાપ્ત થાય એ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. આ ઉપરાંત નોકરી પછી શું થાય? તો નોકરી પછી પણ પેન્શન. તો કે નોકરી, નોકરીથી ઉતર્યા પછી કે નોકરીની અંદર અમુક સમય મર્યાદા હોય, 55, 60, 65 વર્ષની જે મર્યાદા હોય એ પૂર્ણ કર્યા પછી સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે, એટલે કે અમુક નામ આપવામાં આવે છે, એ એનું મૂલ્ય પણ કેવું છે? આર્થિક મૂલ્ય છે. તો આપણે ત્રણ મૂલ્ય મહત્વના જોયા પછી આ મૂલ્યની વાત કરીએ, તો આનું પણ મૂલ્ય છે, આ પ્રકારના પણ મૂલ્યો છે. શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યારે જણાવ્યું કે ભાઈ મૂલ્યના પ્રકારો વિશે સમજાવતા પહેલા મેં તમને કહ્યું કે
માણસ ની જે જીવન દ્રષ્ટિ છે કે માણસ ના જીવન ના જેટલા પ્રકારો પડે છે એટલા પ્રકારો મૂલ્ય ના પડે છે બરાબર એટલે આના સિવાય પણ મૂલ્ય ના પ્રકારો છે એ વિશે આપણે આગળના ટોપિક ની અંદર અભ્યાસ કરવાના છે તો આ ત્રણ મુખ્ય પ્રકાર ઉપરાંત આ પણ મૂલ્ય આપણા જીવન સાથે સંકળાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર ની અંદર જે જે મૂલ્યના બાકી હતા એના વિશે અભ્યાસ કર્યો આગળના ટોપિક ની અંદર આપણે પાછા નવા ટોપિક સાથે મળવાના છીએ મૂલ્ય વિશે બરાબર તો આ ટોપિક ની અંદર જે તમને સમજાવવામાં આવ્યું છે જે ભણાવવામાં આવ્યું છે એ તમે ધ્યાનથી